નમસ્કાર હું છું જયેશ પટેલ ESW એન્જોય સાયન્સ વાલ YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો હવે આપણે લિંગી પ્રજનન માટે સૌથી અગત્યની ઘટના ફલન એટલે કે ફર્ટિલાઈઝેશન નો અભ્યાસ કરીશું લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો તે કદાચ જન્યુઓનું જોડાણ છે આ પ્રક્રિયાને જન્યુ યુગ્મન સિંગેમી કહે છે જેના પરિણામે દ્વિકીય યુગ્મન જ એટલે કે ડિપ્લોઇડ જાયગોટ સર્જાય છે જેને યુગ્મન જ પણ કહેવાય અથવા ફલિતાંડ પણ કહેવાય ફલન પણ આ પ્રક્રિયા માટે વપરાતો શબ્દ છે જન્યુ જન્યુયુગમન અને ફલન એકબીજા માટે વપરાતા રૂપાંતરિત શબ્દો છે જો જન્યુ યુગ્મન ન થાય તો શું થાય અહીં એ ઉલ્લેખ કરવો રહ્યો કે કેટલાક સજીવો જેવા કે રોટીફર્શ મધમાખીઓ અને કેટલીક ગરોળીઓ તથા પક્ષીઓ વગેરેમાં માદાજન્યુ ફલન વગર વિકાસ પામી નવો સજીવ બનાવે છે આ ઘટનાને અસંયોગી જનન કહે છે એટલે કે અફલિત અંડકોષમાંથી નવી સંતતિ સર્જાઈ શકે છે અસંયોગી જનનને શુદ્ધ શબ્દોમાં જો કહીએ તો એને કુંવારી માતા શબ્દથી પ્રયોજવામાં આવે છે હવે આપણે જોઈશું કે જન્યુયુગ્મન ક્યાં થાય છે એ શરીરની અંદર થતું હોય તો તેને અંતઃફલન કહેવામાં આવે છે અને શરીરની બહાર થતું હોય તો તેને બાહ્ય ફલન કહેવાય છે એટલે કે શુક્રકોષો અને અંડકોષોનું મિલન શરીરની અંદર થતું હોય તો તેને અંતઃફલન કે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે જ્યારે શુક્રકોષો અને અંડકોષોનું મિલન એ શરીરની બહાર થતું હોય તો તેને એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન અથવા બાહ્ય ફલન કહેવાય છે મોટાભાગના જલજ સજીવો જેવા કે મોટાભાગની લીલ અને માછલીઓ તેમજ ઉભય જીવીઓમાં જન્યુયુગમન બાહ્ય માધ્યમ એટલે કે પાણીમાં થાય છે એટલે કે સજીવના દેહની બહાર શુક્રકોષો અને અંડકોષોનું મિલન થતું હોય છે અને એમાંથી ફલિતાંડ બને છે અને ઈંડા સર્જાય છે જેને બાહ્ય ફલન કહેવાય છે આ પ્રકારના જન્યુઓના જોડાણને બાહ્ય ફલન કહે છે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે બાહ્ય ફલન દર્શાવતા સજીવો વચ્ચેનો વચ્ચે અગત્યનો તાલમેલ જોવા મળે છે અને આસપાસના માધ્યમ એટલે કે પાણીમાં મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે માદા પોતાના અંડકોષો પણ પુષ્કળ પ્રમાણમાં મુક્ત કરતું હોય છે અને તે જ રીતે નર પણ પુષ્કળ પ્રમાણમાં પોતાના શુક્રકોષો એનો પાણીમાં ત્યાગ કરે છે મુક્ત કરે છે જેથી જન્યુ તક વધે છે અસ્થિમત્સ્ય અને દેડકામાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિઓ સર્જાય છે તેનો મુખ્ય ગેરફાયદો એ છે કે સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે કારણ કે આ ઈંડા જે છે અથવા તેમાંથી નીકળેલા નવજાત બચ્ચા સંતતિ એ પોતાનું રક્ષણ કરવા માટે કેપેબલ હોતા નથી અને તેથી અન્ય શિકારી પ્રાણીઓ અથવા માંસાહારી પ્રાણીઓ એ એનો ખોરાક તરીકે ઉપયોગ કરી જાય છે અને તેથી આવા ઈંડાઓ કે નવજાત સંતતિઓ તેઓનો નાશ થવાની શક્યતા વધી જાય છે આમ તેઓને પુખ્તતા સુધી પહોંચતા પહેલા ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે ઘણા સ્થલ સજીવો જેવા કે ફૂગ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જેવા કે સરિસૃપ વિહંગ સસ્તન અને મોટાભાગની વનસ્પતિઓ જેવી કે દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી અને આવૃત્ત બીજધારીમાં સજીવ દેહની અંદર યુગ્મન થાય છે અહીં તમે જોઈ શકો છો કે આ પક્ષીની અંદર આ નર પક્ષી જે છે એના શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષો શુક્રવાહિનીઓ મારફતે વહન પામી અહીં અવષાણી દ્વાર આગળ આવે છે અને માદાના અવષાણી દ્વાર આગળથી આ શુક્રકોષો માદાની અવષાણીમાં દાખલ થાય છે અને ત્યાંથી તેઓ વહન પામી અંડવાહિનીના ટોચ સુધી પહોંચે છે જ્યાં અંડપિંડમાંથી ઉત્પન્ન થયેલા અંડકોષો એ આ શુક્રકોષો સાથે ભેગા થાય છે અને ફલિતાંડ રચે છે એટલે કે આ ફલનની ક્રિયા શરીરની અંદર થતી હોય છે અને તેથી તેને અંતઃફલન અથવા ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે તે જ રીતે અહીં ત્રિઅંગી જેવી વનસ્પતિમાં પણ આ માદાની અંડધાની જે છે અથવા માદા જન્યુધાની શબ્દ પણ કહી શકાય એમાં ઉત્પન્ન થયેલ અંડકોષ એની સાથે બહારથી આવેલા શુક્રકોષો અંદર સુધી દાખલ થાય છે અને અંદરની તરફે જ એનું યુગ્મન થાય છે એટલે કે ફલિતાંડ રચાય છે અને આમ ત્રિઅંગીમાં પણ અંતઃફલન જોવા મળે છે એમ કહેવાય આ બધા સજીવોમાં અંડકોષ માદાના દેહની અંદર થાય છે સોરી આ બધા સજીવોમાં અંડકોષ માદાના દેહની અંદર થાય છે જ્યાં તેઓનું નરજન્યુ સાથે જોડાણ થાય છે અહીં પણ આ અંડકોષ અહીંયાથી ઉત્પન્ન થતો હોય છે અને અહીંયા સુધી શુક્રકોષો પહોંચે છે અને ત્યાં તેમનું યુગમન થતું હોય છે અને જોડાણ માટે અંડકોષ સુધી પહોંચે છે અહીં પણ મોટી સંખ્યામાં શુક્રકોષો સર્જાય છે પરંતુ તેની સામે સર્જાતા અંડકોષોની સંખ્યા ઘણી ઓછી હોય છે બીજધારી વનસ્પતિઓમાં અચલિત નરજન્યુઓ પરાગ નલિકાઓ દ્વારા માદાજન્યુ સુધી પહોંચે છે અહીં આ નરજન્યુઓ જે છે એ નરજન્યુ આ અહીં આ બે નરજન્યુ બન્યા અને તેઓ આ પરાગવાહિની મારફતે માદાજન્યુ સુધી પહોંચતા હોય છે મિત્રો જો પહેલીવાર ઇએસડબ્લ્યુ ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત સબસ્ક્રાઈબ કરો દરેક વિડીયોને અવશ્ય લાઈક કરો આ પછીના નવા મુદ્દા પર જવા માટે નીચેના થંબનેલ પર ક્લિક કરો